કેમ છો વિદ્યાર્થી મિત્રો? દિવાળીનું વેકેશન સરસ ગયું ને? આમ તો વેકેશન જ ચાલે છે ને, ઘરે જ બેસીને ભણવાનું છે ને. તો આજથી આપણે આપણું સેકન્ડ ટર્મનું પહેલું ચેપ્ટર એટલે કે ક્રમાંક 8 નકશા આલેખનનું ભણવાનું છે. હવે તમને એમ થાય સર આજે તમે વિડીયોમાં આવી રીતના કેમ? એનું કારણ છે કે નકશા આલેખનમાં નકશા ને એ બધું આવેલું હોય તો એને મારે તમને ડ્રો કરવું એની કરતાં તમને ચિત્ર દેખાડતું સમજાવું તો તમને વધારે મજા આવે. એટલે આ ચેપ્ટરમાં તમારે તમારી પાઠ્યપુસ્તક સાથે લઈ અને વિડીયો જોવાનો છે, જેથી કરીને હું જ્યાં ટીક કરતો હોઉં એમ તમને પણ તમારા પાઠ્યપુસ્તકમાં વાંચતા જાઓ તો તમને વધારે સરસ રીતના આ ચેપ્ટર સમજાઈ જાય. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ નકશા આલેખન. બરાબર, જો અહીંયા શું લખ્યું છે, આશી તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ક્યાં ગયા, ક્યારે જઈ હતી? તો કે ગણતંત્ર દિવસ. તો ગણતંત્ર દિવસ ક્યારે આવે તમને ખ્યાલ છે? 26 જાન્યુઆરી આવે. બરાબર, ક્યાં ગઈ હતી? ઇન્ડિયા ગેટ. તો કે ઇન્ડિયા ગેટ ક્યાં આવ્યો છે? જો આ ચિત્રમાં ઇન્ડિયા ગેટ બતાવ્યો તમને, આ જે ઇન્ડિયા ગેટ છે, બરાબર, ઇન્ડિયા ગેટ છે તો એ ક્યાં આવેલો છે? તો કે દિલ્હીમાં. ક્યાં છે? દિલ્હીમાં. પછી જ્યાં તેઓ આરામથી બેસી રહે ત્યાં તેમણે લાઉડસ્પીકર ઉપરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે. તો કે ઇન્ડિયા ગેટ શું કામ બાંધવામાં આવ્યો? એનું કાંઈક કારણ હશે ને કે આ ઇન્ડિયા ગેટ છે એને બાંધવામાં શું કામ આવ્યો? તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતો. બરાબર, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે ભાઈ ઇન્ડિયા ગેટ શું કામ બાંધવામાં આવ્યો? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું હતું ત્યારે જે શહીદ થઈ ગયા હોય સૈનિકો એની યાદમાં બાંધવામાં આવેલો હતો. રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. પરેડ ક્યાંથી પસાર થાય? વિદ્યાર્થીઓ આસપાસની ઇમારત જોઈ અને વાત કરતા હતા. શું વાત કરતા હતા? તો આવું એક કાર્ટૂન સ્વરૂપે તમને આપ્યું છે, જે આપણે ચિત્ર વર્ણન કરતી આપણે વાર્તાની ચોપડીમાં આવું હોય છે ને એ જ છે. જો એક છે, એક છોકરી છે, શું કહે છે કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે, આ થઈ આપની જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત કઈ હશે? તો કે રાષ્ટ્રપતિ ભવન. આનો જમણો હાથ થાય એટલે એનું શું કીધું? રાષ્ટ્રપતિ ભવન હશે. અને બીજો છોકરો શું કહે છે કે જો અદિતિ પેલો ઇન્ડિયા ગેટ છે. ઇન્ડિયા ગેટ એટલે આ ભાગ, આ શું છે? ઇન્ડિયા ગેટ. બરાબર, હવે એ લોકો આવી રીતના વાત કરતા હતા. હવે તમે જો પાના નંબર નેક્સ્ટ પાના ઉપર જુઓ, ત્યાં શું છે? આ જે આખો ફોટો લીધેલો છે એ શું છે? તો કે હેલિકોપ્ટરમાંથી લીધેલો ફોટોગ્રાફ છે. તમે રાજપથ જોઈ શકો છો જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. અદિતિ રાજપથ પર બેઠી છે તે જગ્યા ઉપર નિશાની કરો. હવે અદિતિ ક્યાં છે? તો કે રાજપથ. રાજપથ એટલે આ ભાગ, આ જે છે ને આ આખો ભાગ રાજપથ છે. આ ઇન્ડિયા ગેટ છે તમારો અને આ છે એ રાષ્ટ્રપતિ ભવન. આ આખો રાજપથ એને કહેવાય જ્યાં તમારે ક્યાં છે? તો કે આ ઇન્ડિયા ગેટ છે એને જોડે છે, આ ઇન્ડિયા ગેટ અને આ રાષ્ટ્રપતિ ભવન. બરાબર, તો અદિતિ ક્યાં છે? તો કે રાજપથ ઉપર બેઠી છે આ બાજુ. હવે એની બાજુમાં ફોટોગ્રાફ છે, આ તો ફોટોગ્રાફ છે, આને શું કહેવાય? નકશો કહેવાય. શું કહેવાય? નકશો. હવે તમે એમાં જો રાષ્ટ્રપતિ ભવન છે, એની બરાબર સામે અહીંયા શું આવ્યું? તો કે ઇન્ડિયા ગેટ છે અહીંયા. આને શું કહેવાય? આખા ભાગને ઇન્ડિયા ગેટ છે. કયો ભાગ? તો કે આપણો જો નકશામાં આ ભાગ, બરાબર, એ શું છે? તો કે ઇન્ડિયા ગેટ છે. હવે રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ છે એની વચ્ચે કેટલા રસ્તાઓ અલગ અલગ આવેલા છે તમે જો. એક આવ્યું વિજય ચોક, પછી રફી માર્ગ, પછી જનપથ, પછી સીધું ઇન્ડિયા ગેટ, પછી એની નીચે માનસી રોડ, કસ્તુરબા ગાંધી રોડ, ઝાકીર હુસેન રોડ અને તિલક માર્ગ, અને સૌથી છેલ્લે શું છે? નેશનલ સ્ટેડિયમ. તો કે એ ક્યાં આવ્યું? તો કે આ ઇન્ડિયા ગેટ છે એનાથી આગળ આ બાજુ જાય. હવે આપણે નકશામાં ફોટોગ્રાફ છે એમાં જોવો, પહેલો રોડ છે એ કયો ગયો? વિજય ચોક થયો આ ભાગ, બરાબર, આ ભાગ થયો. પછી રફી માર્ગ આવ્યો,
પછી શું આવ્યું? જનપથ આવ્યું, બરાબર. પછી શું આવી ગયું? ઇન્ડિયા ગેટ આવ્યું આપણું, આવ્યું. પછી શું આવે? આ બાજુનો ભાગ છે એ ઝાકીર કે માનસિંગ, તો કે માનસિંગ, પહેલાં માનસિંગ રોડ છે ને, એટલે આ માનસિંગ રોડ. આ બાજુ કસ્તુરબા ગાંધી, આ બાજુ ઝાકીર હુસેન, અને આ બાજુ શું આવ્યું? તિલકબાન. તો નેશનલ સ્ટેડિયમ ક્યાં આવ્યું? એની છેલ્લે, એટલે કે આ બાજુ નેશનલ સ્ટેડિયમ આવેલું છે, બરાબર. તો આ રીતના આપણે નકશા ઉપરથી આપણે માહિતી મળી શકે. હવે એના પ્રશ્નો છે, જો કે શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા એકને જુઓ, એટલે નકશો એક એટલે આ, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. કેવી રીતના? ભાઈ જો, તેના ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો. એટલે આપણે શું કરવાનું? નકશા ઉપર આપણે આલેખન કરી દીધું, થઈ ગયો. હવે બીજો પ્રશ્ન, નકશાના ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે, આ રસ્તાઓને ફોટાઓમાં શોધી કાઢો. કયા કયા રોડ છે જોવો જોઈએ? વિજય ચોક, રફી માર્ગ અને જનપથ, માનસિંહ, કસ્તુરબા, ઝાકીર હુસેન રોડ અને તિલક માર્ગ. તો આપણે ફોટામાં શોધવાનું છે, બરાબર. તો પહેલો રસ્તો કયો છે? તો કે આ આપણે વિજય ચોક આવ્યો, બરાબર. પછી આ છે રફી માર્ગ આવ્યો, આ છે જનપથ આવી ગયું, બરાબર. અહીંયા માનસિંહ રોડ, આ ભાગ કસ્તુરબા ગાંધી, આ ઝાકીર હુસેન અને આ ભાગ તિલક માર્ગ, થઈ ગયું. તો આ પ્રશ્નનો જવાબ આપણે મેળવી લીધો. હવે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ. રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાંથી ઇન્ડિયા ગેટ સુધીમાં જે બી રસ્તા આવતા એના નામ આપવાના છે. તો કયો છે પહેલો રોડ? તો કે પહેલું છે વિજય ચોક, પછી રફી માર્ગ, પછી જનપથ, બસ ત્યાં ઇન્ડિયા ગેટ આવી જાય. આ ત્રણ વસ્તુ થઈ ગઈ. અને નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો, બરાબર. નેશનલ સ્ટેડિયમ ક્યાં છે? તો કે આ બાજુ આવેલું છે, અહીંયા. એ શું છે? આપણે નેશનલ સ્ટેડિયમ. તો આ રીતના આપણે નકશો અને આલેખ સમજી શકીએ.